श्री खोडलधाम ट्रस्ट कागवड अने श्री सरदार पटेल कल्चरल फाउंडेशन राजकोट नी युवा पांख श्री खोडलधाम विद्यार्थी समिति माथी तालीम मेळवीने वर्ष 2022 मां सरकारी नौकरी मां पसंद थयेला 188 विद्यार्थीओनो भव्यातिभव्य सन्मान समारोह आयोजयो हतो। 13 नवेम्बरना रविवारे राजकोटना मवडीपाळ रोड पर आवेला कृष्णा पार्टी प्लॉट खाते आ आयोजन करवामां आव्युं हतुं। तालीमार्थीओने नरेशभाई पटेल अने अन्य ट्रस्टीओ महानुभावोए सन्मानित कर्या हता। सन्मानित थयेला कुल 188 तालीमार्थीओए पोलीस विभाग PSI, ASI, हेड क्लार्क, सीनियर क्लार्क, बिन सचिवालय क्लार्क, टेक्निकल विभाग, म्युनिसिपल कॉर्पोरेशन क्लार्क, ITI इंस्ट्रक्टर सहितना विभागमां निमणूक पामीने समाज संस्था अने परिवारनुं गौरव वधार्युं छे। कार्यक्रमना अंतमां राष्ट्रगीतनुं गान करायुं हतुं अने मोबाइलमां फ्लेश लाइट चालू करी मां खोडलनी आरती करवामां आवी हती। खोडलधाम विद्यार्थी समिति द्वारा आयोजित આજે જે દીકરા દીકરીઓ હમણાં છેલ્લા 6 મહિનાની પરીક્ષાઓમાં પાસ થયા છે, ખાસ કરીને પોલીસમાં PSI, PI, ASI અને કોન્સ્ટેબલમાં, તેઓનો 188 રાજકોટના ને ઉપરાંત 20 જૂનાગઢમાંથી પાસ થયા છે, આનો સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન આજે રાખવામાં આવેલ છે, ત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમ નિહાળવા આવેલા છે અને માતાજીને પ્રાર્થના કરી કાર્યક્રમ ખૂબ સફળ જાય। જે રમેશભાઈ ટીલાડા ખોડલધામના એક ટ્રસ્ટી છે અને ભારતીય જનતા પાર્ટીએ એમને ટિકિટ આપી છે અને આપ જાણો છો એમ રમેશભાઈ પહેલેથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને ક્યાંક ને ક્યાંક રમેશભાઈની ઈચ્છા હોય લડવાની તો ખોડલધામ દરેક પક્ષને સમાન રાખી અને લેવા પટેલ સમાજમાંથી જે જ્યાં લડતા હોય માહોલ એક એવી બાબત છે કે એ હજી ઘણી બધી ટિકિટો પણ ફાઇનલ નથી થઈ બંને ત્રણેય પક્ષમાં। આખા સમીકરણો તો 15 તારીખના કેટલા ફોર્મ ખેંચાય, કેટલા લોકો મેદાનમાં રહીએ, એના પછી સીટ એક એક સીટનું સમીકરણ જો જોઈ આપણે તો જ ખ્યાલ આવ્યો કે માહોલ છે। રમેશભાઈ છે એમાં ઘણા બધા છે, દરેક પક્ષમાં મારા બહુ અંગત લોકો રાજકારણની અંદર છે અને બધાને હું શુભેચ્છા પાઠવું છું। બિલકુલ નહીં, હું માનું છું દરેક પક્ષોએ બંને સમાજ અમારા બંને સમાજનું ધ્યાન રાખીને બંનેને ટિકિટ આપી છે। આ બધા સમીકરણની બાબત છે, પક્ષ પોતાનો સમીકરણ જોતા હોય છે, ક્યાં કોને કેવી રીતે જીત પ્રાપ્ત થાય, કેવી રીતે હાસિલ થાય એ પ્રમાણે ટિકિટ નિવેચન કરે છે। મેં આપને ફરીથી કહું છું કે 15 તારીખ જો આપ જવા દો અને બધા એક એક સીટનું એનાલિસિસ થાય તો જ ખબર પડે, કારણ કે આ ત્રીજો પક્ષ આપણે કહી છીએ ગુજરાતમાં ક્યારેય ત્રીજો ફાયવો નથી, પણ આપ શું સમીકરણો લાવે છે આપણને ખબર નથી। હું એટલું જ કહીશ કે સારા ઉમેદવારો રાજકારણમાં આવે અને સર્વે કલ્યાણ સર્વે સમાજનું કલ્યાણ કરે એવા ઉમેદવારો રાજકોટમાં ચૂંટાઈને આવે એવી મા ભગવતી પાસે પ્રાર્થના। મેં ફરીથી આપને કહું છું હું કોઈ પણ ચૂંટણી પ્રચારમાં જવાનો નથી, બહુ જ તકલીફવાળો સવાલ છે, અમે પણ ઘણા ઉડડમાં છે કે આમાં શું વાત કરીને શું, એટલે જ હું કહું છું કે હું કોઈના કાર્યાલયનું ઓપનિંગમાં કોઈના કાર્યાલયે કે કોઈના પ્રચારમાં અમે લોકો ટ્રસ્ટી લોકો જવાના નથી। લેવા પટેલ સમાજ વર્ષોથી આ કહેતો આવું છું, દરેક પક્ષમાં હોય હું ક્યારેય ઈશારો ન કરી શકું કે આની તરફ જાવ એમ, હું લગભગ બધા નેતાઓને મળતો જઉં છું, ક્યારેક ક્યાંક પબ્લિક થાય છે, ક્યારેક નથી થતું પબ્લિક, એનો મતલબ એવો નથી કે હું કોઈની સાથે બધા નેતા આપને કહું છું એમ, લેવા પટેલ સમાજ દરેક પક્ષમાં હોય દરેક નેતાને મળવું પડતું હોય છે, ત્યારે એવું ક્યારેય માની લેવાની જરૂર નથી કે હું કોઈની જોવા મળું તો એની સાથે લેવા પટેલ સમાજ છે। હવે તો મહાસભાનો પ્રશ્ન આવતો નથી, કારણ કે 21 તારીખ જે અમારી મોટી સભા હોય છે 21 તારીખે જ ફરીથી અમે કાર્યક્રમ આપ ચૂંટણી પ્રચાર દરમિયાન કોઈ પણ સામાજિક ધર્મસભા થઈ નહીં શકે અને ક્યારેય એ લોકો પણ નહીં છે કે અમે ચૂંટણી તારણે એક લેવા પટેલ સમાજના જ સ્ટેજ ઉપર જઈએ, બસ જે પણ વાત થશે ચૂંટણી પછી જ થશે। આજે KDVS અમારા જે સંસ્થા છે એના તરફથી એક વિદ્યાર્થી જે સરકારી નોકરીમાં લાગ્યા છે એના સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો આવવાના છે, 200થી વધારે વિદ્યાર્થીઓ સરકારી નોકરીમાં લાગ્યા છે એટલે એનો સન્માન કરવો એ ખૂબ જ સારી બાબત છે। બહુ તમારી સાચી વાત છે કે ખોડલધામમાં રાજકારણમાં જઈ તો રાજીનામું દેવું, મેં ટ્રસ્ટને કીધું જ છે હું રાજીનામું આપી દઉં, પણ ટૂંકા સમયમાં ચૂંટણી ડિક્લેર થઈ અને પ્રોસિજર ખૂબ ટૂંકમાં સિલેક્ટ ફોર્મ ભરવાનું ને એ બધું ચાલુ હતું એટલે હવે અમે એ પ્રોસિજર ફોલો કરશું। અત્યારે પૂરજોશમાં પ્રચાર ચાલે છે, અમારી મુખ્ય કાર્યાલયનું આજે ભક્તિનગર સ્ટેશનમાં ઓપનિંગ પણ છે, ખૂબ મોટી સંખ્યામાં માણસો ત્યાં આવવાના છે,
અને બધા જ વોર્ડમાંથી અત્યારે બહુ થનગણાટ છે, લોકો ખૂબ ઉત્સાહથી અમારે કાર્યક્રમમાં જોડાય છે. નીચે પ્રવાસમાં પણ અમને એટલો બધો ઉત્સાહ મળે છે કે ભાવથી લોકો અમારી સાથે જોડાઈ ગયા છે. ઓબીસી સમાજ નારાજગીનો સવાલ જ નથી, એટલા માટે નથી કે ઓબીસી સમાજને આખી એક ટિકિટ આપી છે ઉપલા કાંઠે 68 નંબરની આપણા ઉદયભાઈ કાનગડને. એટલે નારાજનો સવાલ નથી, ક્યાંક એવું બનતું હોય કે ટિકિટ માગી હોય ન આપી હોય તો એ નારાજ હોય, એ નારાજગી બધી હવે ધીમે ધીમે ઓસરી ગઈ છે. મેં નરેન્દ્ર બાપુ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી, એટલે એવું એ કહેતા હતા કે ભાઈ મારો મેં તો ફોર્મ ઉપાડ્યું છે, હવે ભરું કે ન ભરું એવી મારી કંઈ હજી ફાઇનલ નથી, તો એ મને મારી જાણમાં નથી.